ના માથે જ વિશ્વામિત્ર કે જાતે રોકેટની જેમ છૂટ્યો. આ કેવો માણસની શક્તિ કહેવાય બોલો. તે સ્વર્ગના દરવાજે પહોંચાડી દીધો. ત્રિશંકુ સ્વર્ગના દરવાજા દેવોએ બંધ કરાવી દીધા કે આ મૃત્યુલોકનો માણસ એનું શરીર લઈને અહીંયા આવે. કરી દો દરવાજા બંધ. ત્રિશંકુને ઠેલીને પાછો કાઢ્યો ને દરવાજા કરી દીધા બંધ. તે ત્રિશંકુ અવળે માથે પાછો નીચે આવવા માંડ્યો કે ગુરુજી આ તો મારું પડીશ પૃથ્વી પર તો શું થશે? તો કે ગભરામાં ત્યાં જ રહી જાય. તે લટકી રહ્યો બોલો. આવા ઋષિમુનિઓ હતા. અને કે પણ અવળે માથે આવ્યા એ ક્યાં સુધી? તો કે હું હમણાં તને અવળે માથે કહી દઈશ ને ત્યાં સ્વર્ગ બનાવું તારા માટે જેના ઉપર તું પગ મૂકીને ઊભો રહી શકે. અને બનાવવા માંડી ગયા તો બ્રહ્માજીનું સિંહાસન ડોલવા માંડી ગયું કે ભાઈ તમે એક જ બ્રહ્મા નથી, આ કાળા માથાનો માનવી એક છે કે તમારી જેમ રચના કરી શકે છે. સામાન્ય કહેવાય આ? આવા બધા ઋષિ મુનિઓ હતા આપણા. અને એ જ વિશ્વામિત્ર જ્યારે રાજા હતા ત્યારે ધનુર્ધારી હતા, એમની પાસે અસ્ત્ર શસ્ત્રની વિદ્યા હતી. પણ વશિષ્ઠ ઋષિ ઉપર એ ક્રોધાયમાન થઈને આક્રમણ કર્યું ને ત્યારે વશિષ્ઠ ઋષિ પાસે તો એક દંડ હતો લાકડાનો, એ એમણે આગળ ધરી રાખ્યો તો બધા બ્રહ્માસ્ત્રોને બધા અસ્ત્રો વસ્ત્રો એની અરે ભટકાઈને ભૂખા થઈ ગયા. બોલો, એ કાંઈ દંડની મહત્તા હતી? દંડમાં એવી શક્તિ હતી? ઋષિમાં એવી તાકાત હતી? આવા ઋષિ મુનિઓ હતા. પણ છતાંય હું તમને જે કહું છું, એમણે બંગલા બંધાવ્યા નહોતા, કે મોટર કે વિમાનમાં ફરતા નહોતા, અને એમને બેંક બેલેન્સ નહોતું, અને સાદા વલકલ પહેરીને રહેતા હતા. આપણે જેવો એકેય હેલફેલ નહોતો. સરિતામાં સ્નાન કરી લેતા હતા, અહીંયા બાથટબ નહોતા. અને આપણી પાસે થોડોક પૈસો આવે ત્યાં હું શું જોઈશ? તમે જોઈ લો, તમારા જ ઘરમાં વિચારી લેજો તમે શું કરો છો. જરાક પૈસો આવ્યો તો હાદી ખુરશીને ટલ્લો મારીને સોફા સેટ આવી જાય. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હોય તો એને ઠેબુ મારીને કલર આવી જાય. બધું ઇમ્પ્રુવમેન્ટ જ જોઈએ ને. હાદી ખુરશી ઉપર બે, સોફા સેટ ઉપર બેહાય, બીજું થોડું થાય. પણ આ દેખા દેખી છે ને એટલે આવું ચાલે. પછી પાડોશીને આવ્યું એટલે તમારે લાવવું જ પડે. આ એક સિદ્ધાંત છે. જો પાડોશીને ઘરે કાંઈ નવું આવ્યું ને તમારે ઘરે ન હોય તો તમારે લાવવું જ પડે. અફર સિદ્ધાંત છે ને. એવી ચર્ચા ચર્ચી શું કરો છો? એમ કરો ને કે આ ફલાણાભાઈ નરસિંહ મહેતા મોક્ષ પામી ગયા, મીરાબાઈ મોક્ષ પામી ગયા, તો આપણે એવું કંઈક કરીએ. એવો કોઈનો વિચાર આવતો નથી. એનું નામ વિકૃતિ. સંસ્કૃતિ એમ કહે કે તમારા વિચારો શુભ હોવા જોઈએ. સદાચાર ને સદવિચારની વાતો તો બધા કરે છે, પણ એને એનાલિસિસ કરો. એને ભાષણ કરવાથી આવે નહીં. જીવનમાં એ સદાચરણ હોવું જોઈએ. અને સદાચરણ તો જ થાય કે સદવિચાર હોય. તો વિચાર સિવાય આચરણ થઈ શકતું નથી. બાપુજી કાયમ કહેતા, ભજનમાં છે, સંયમ સદાચાર શ્રીહરિની સેવા નિત્ય થાય દર્શન સંતના રહે. કહ્યું છે ને, સંયમ સદાચાર સેવા. મેં એક પ્રવચન આખું આપ્યું હતું, એની નાનકડી ચોપડી પણ છે. બાપુજીએ સંયમ સદાચાર સેવા કાયમ, એમના માર્ગદર્શન બાપુજી મંત્ર દીક્ષાનું આપે ને એમાં એ ત્રણ શબ્દ છે. સંયમ સદાચાર સેવા કેવી રીતે થાય? આપણી ચોપડી છે, એ પ્રવચન છપાયેલું તમારી પાસે છે, વાંચજો. બાપુજી આ બેઝિક સિદ્ધાંત કયા છે એ આપણે બધાને લાગુ પડે છે. મંત્ર દીક્ષિત બધાને લાગુ પડે છે. બાપુજીએ આપણને એ આજ્ઞા કરી છે કે જો તમારે આત્માની ઉર્ધ્વ ગતિ કરવી હોય તો ધીસ ઇઝ ધી પાથ. તો પહેલાં તો આ ત્રણ ગુણ આપણામાં હોવા જોઈએ.
સંયમ, સદાચાર, સદવિચાર સિવાય સદાચારનો આવે અને સેવાની ભાવના. આપણે સેવા ધર્મી બધા દીક્ષિતો કર્યા છે તે કયા ઘરનું થોડું છે, બાપુજી કહે જ છે, આપણી પરંપરામાં છે. અને આપણા આત્માનું કલ્યાણ કરવું હશે તો આ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. બીજું ગમે તે તમે નિસ્વાર્થ કર્મ કરશો ને એ યોગ નથી. ભગવાનને જે આજ્ઞા કરી હોય એ કામ એના નિમિત્ત બનીને, ઇન્સ્ટ્રુમેન્ટ બનીને કરો, એ નિષ્કામ કર્મ યોગ છે. છે બધાને તક, આપણે બધાને તક છે, કોણ ઝડપે છે એ તમારા પર આધાર છે. વિચારજો, ઝડપજો, કરવા લાયક છે. દાદાજીએ એમની પરંપરાને આ બે આદેશ આપ્યા છે કે નિવૃત્તિ માર્ગે સાધના, સાચી સાધના ટકાવી રાખવાની, જગતમાં ભૂલાઈ ગયેલી સાચી સાધના એ હું મારી પરંપરાને આપું છું. હવે જો એ સાધના ભવિષ્યમાં ક્યારે લુપ્ત થાય તો સમજવું કે અમે નિવૃત્તિ માર્ગે કાચા. એ સાધના જો ચાલુ રહે, એ સિદ્ધાંતને સાચી સાધના ટકી રહે તો આ સાચી પરંપરા રહેશે કાયમ અધ્યાત્મિક. એમાં કંઈ ખોટું નહીં પ્રવેશ કરે. પણ લાંબા ગાળે બધી સાધનાઓ, બધી પરંપરાઓનું આ જ અંજામ આવ્યો છે કે ભૂલાઈ ગયું છે. હું નથી કહેતો, ભગવાન કૃષ્ણે કહ્યું છે ગીતામાં. ભગવાન કહે છે કે આદિમાં આ યોગ એટલે કે આ નિવૃત્તિ માર્ગની સાધના, મોક્ષ પુરુષાર્થ આદિમાં મેં સૂર્યને આપ્યો, વિવસ્વાન એટલે સૂર્યનું બીજું નામ. એ વિવસ્વાને એના પુત્ર મનુને આપ્યો, આપણો મનુ, ફર્સ્ટ મેન, આપણો આદમ. મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને આપ્યો જે ચક્રવર્તી રાજા થયો. એ જ ઇક્ષ્વાકુએ એના પુત્રને આપ્યો, એમ અનેક રાજાઓ ઋષિ બન્યા. ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહ્યું છે અર્જુનને, અર્જુનને પ્રશ્ન પૂછેલો કે ભગવાન તમે કહો કે મેં આ આદિમાં યોગ, પણ તમે મારો જન્મ તો હમણાં થયો. બોલો ત્યાં સુધી હજી અર્જુનને એમ કે અમને બર્થ ડેટ આ છે મારા જેવી, આપણો હારે જ જન્મ થયો છે. એટલે ભગવાન એમ કે તમે આટલી ઉંમરના તમે આદિમાં સૂર્યને કેવી રીતે આપ્યો. એટલે અહીંથી જ ક્વેશ્ચન હતો, આ એનો ભાઈબંધ હતો. ભગવાન અરે આટલા વર રહેલો, એને એ ગીતા કીધી ને ભગવાન, ત્યાં સુધી એને કાંઈ ખબર નહોતી. મહાપુરુષને ઓળખવા બહુ અઘરા છે. ત્યારે ભગવાને કીધું કે અર્જુન તારાને મારા હજારો જન્મ થઈ ગયા, પણ તું એક એને જાણતો નથી, હું તો બધું જાણું છું. હું જ આદિ જગતનું મૂળ હું છું, એ તને શું ખબર પડે. તું મને અત્યારે તારી સામે ઉભેલો જોવે, ત્યારે અત્યારનો જ થોડો છું જન્મેલો. તમારે બધાને ફરી ફરીને શરીર ધારણ કરવા પડે છે. હું તો આ જગતનો સૃષ્ટા, કરતા, પાલન કરતા બધું છું. જગત મારા સિવાય કાંઈ નથી, મારી બારે કાંઈ નથી, બધું જ મારી અંદર છે. આઈ એમ બિયોન્ડ ધી યુનિવર્સ, હું એને જગતથી એ મોટો છું. પછી અર્જુનને શંકા થઈ કે આ ભાઈબંધ તો સાચો, અત્યાર સુધી બધું માંડ્યું, પણ આ તો ટાઢાપોરનો ગપ જ લાગે. આખું બ્રહ્માંડ કોઈ માણસ પાંચ ફૂટીઓ તમારી સામે ઊભો હોય અને કહે કે આ બ્રહ્માંડ આખું મારામાં સમાયેલું છે, શંકા જ થાય ને. સ્વાભાવિક છે. હું તમને કહું છું, જેટલી વાર તમે મને બહાર કાઢો છો અને સ્ટેજ પર બેસાડો છો એટલી વાર કહું છું કે હું દિવ્ય શરીર પ્રાપ્ત કરીશ. તમને શંકા છે તોય તાલીઓ પાડો છો કે અર્જુને આમ જ તાલી પાડતો હતો ભગવાનની, ગીતા બતાવીને ત્યાં સુધી આમ જ ખોટી તાલીઓ પાડતો હતો, તમે પાડો એવી. કે ભાઈબંધ છે ને ક્યાં આવે અને ખોટું લગાડવું, એટલે તાલી પાડી દેતો હતો. પણ ભગવાને જ્યારે કીધું ને કે આ સૃષ્ટિનો સર્જનહાર હું છું, સૃષ્ટિ બધી મારી અંદર છે, મારાથી બહાર કંઈ છે જ નહીં, મારા સિવાય કંઈ નથી,
અને આને તું સર્જન કરું છું ને પાછું એનું વિસર્જન કરું ધારે તારે. એટલે અર્જુનને એમ થઈ ગયું કે ઓહો, આપણે હારે રમીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બેસીએ છીએ, વાતો કરીએ છીએ, ભાઈબંધને જેમ એકાબીજાને તાલીમ આપે છે, એકાબીજાને ગળે હાથ નાખીને વાત કરીએ છીએ, અને આ સર્જન, આ તમારું શરીર તમને જોઈને એમ થાય ને કે આ દિવ્ય શરીર બનાવી અગાય ન થાય. મુનિજી ભલે ને કે એ મારી હાજરીમાં તમને જ બોલતા, પણ પાછા પાછળ એકલા જઈને બે ત્રણ જણા ભેગા થાય ને તે થશે નહીં થાય, તને કેમ લાગે? તો પેલો કે થાય નહીં, પણ હવે મુનિજી કહે એટલે આપણે બોલાય, કહે સારા માણસો નથી બોલતા, પણ એ શંકા છે. અને સંશય આત્મા વિનશ્યતિ, ગીતામાં ભગવાને કહ્યું કે અર્જુન તું સંશય કરીશ ને તો તારા આત્માનું પતન થશે. હું જે તમને કહું છું એમાં સંશય કરશો ને તો તમારા આત્માનું પતન થવાનું છે, આ સમજી લેજો. હું સત્ય કહું છું તમને. તો અર્જુનને ભગવાને કીધું, ભાઈ મારો જન્મ તું માને એમ તારી જન્મ તારીખ છે એવી મારી નથી, હું તો ધારું ત્યારે અવતાર લઈ શકું, અને હું અજ્ઞાની તરીકે જન્મતો જ નથી, હું તો જ્ઞાની જ હોઉં છું, મને કોઈ બંધન નથી હોતું, હું કરું તે કર્મ નથી, એ લીલા છે. આપણે બધા કર્મ કરીએ એ કર્મ છે, ભગવાન કરે એને લીલા કહેવાય. લીલાનું કોઈ બંધન ન હોય, એને કોઈ નિયમ લાગુ ન પડે. આપણે કંઈક ચોરી કરવી એ પાપ છે, તો ભગવાન માખણ ચોરતા હતા પુણ્ય થઈ જતું હતું, પણ એ બતાવવા કે આ મેં જે કર્યું ને તમે કરશો તો પાપ થઈ જશે, મને વાંધો નથી. ગોપીઓ નાવા જતી હતી તો ભગવાન વસ્ત્ર લેતા, તમે જાજો જોઈએ ખબર પડે શું થાય. સમર્થકોના દોષ ગુસાઈ મહાપુરુષો કરી જાય, લીલા કહેવાય. આપણા દેવી લીલા કરાય ને એ પાપ થઈ જાય, પણ એ બતાવ્યું કે હું જે કાંઈ કરું છું એ પાપ છે જ નહીં, આઈ એમ બિયોન્ડ એવી રીતે. એણે કહ્યું કે આ બધા રાજાઓ ઋષિબેના અનેક રાજર્ષિઓએ હજારો વર્ષ સુધી સાધનાઓ ટકાવી, પણ કાળે ક્રમે એ વિદ્યા ભૂલાઈ ગઈ એમ ભગવાને ગીતામાં લખ્યું છે. એટલે ભૂલવું એ આપણું લક્ષણ છે, અને કાળે ક્રમે ભૂલાઈ ગઈ એટલે કે મેન્ટલી ભૂલાઈ નથી જતી, સાધના જ જો અટકી ગઈ, કોઈ સાચો સાધક ન થયો તો પછી લબાડી જ રહે, વાહે ખોટું જ બોલવાનું રહે. કારણ કે અનુભવ વિનાનો માણસ કે એ તો ખોટી વાત છે. હું અનુભવ વિનાની વાત કોઈ કરું ને બણગું મારું તો એ ખોટી વાત છે. મારી શ્રદ્ધા 71 થી 72 થી એટલી પાકી હતી અને ઉત્તરોત્તર વધારે પાકી થતી ગઈ છે. એક જગ્યાએ મારા પ્રવચનમાં મેં લખ્યું છે કે મારા ગુરુજી કહેતા હતા કે હું દિવ્ય શરીરની પ્રાપ્તિ કરીશ, હું ગુરુજીથી સવાય છાતી ઠોકીને બોલું છું કે હું દિવ્ય શરીરની પ્રાપ્તિ કરીશ. આજ નહીં, આગળ બોલેલો છો અને છપાયેલો છે. તમે મૂર્ખો માની શકો છો મને કે આવા બણગા ફૂંકે તો મૂર્ખ જ કહેવાય, પણ હું બણગા ન ફૂંકું તો તમારા મગજમાં ક્યાંય ઉતરે એવું નથી કે આ મુનિજી આટલું આટલું કહેશે તો કાંઈક તો સારું હશે. હો એમ 100 સાપ દેખાતા પછી કંઈ એક તો હશે ને, એ વાર્તા સાંભળી છે કે નહીં? એક ભાઈ કે અરે મેને એક સાથને 100 સાપ દેખા. કોઈ કે કીધું કે એટલા બધા તો હશે ઠંડા પરના ગ્રફ? નહીં નહીં ભાઈ, દેખા ને. તો કે ભાઈ 100 ન હોય તો કે 90 તો થાય, 90 તો હતા જ. પછી એમ કરતા 80 આવી ગયો, 70 60, એમ કરતા કરતા 10 આવી ગયો, પછી કે 8 હતા 5 હતા 4 હતા, પછી કે 1 તો હતો જ. તો કે હવે તો ત્યાં તો હોમાંથી એકે આવી ગયો, એકે નહીં જોયો. તો કે નહીં નહીં, મેં અવાજ તો સુની હતી, ફૂંફાડો તો સાંભળ્યો હતો, ત્યાં આવી ગયો. બોલો, જૂઠું હોય ને એમાં આવું થાય. આપણે તો ફૂંફાડાથી હો સાપ સુધી પહોંચે છે, અવળું છે. શાસ્ત્રોએ જે સાધનાનો ક્રમ, એની સ્થિતિ, એની ભૂમિકાઓ બતાવી છે એ પ્રમાણે જ મારો ક્રમ ચાલે છે, અને હજી ભગવાનને મારી ગાડીને રોકી નથી. દેર ઇઝ નો ચેઇન પુલિંગ. તો એ ગાડી ચાલે જ છે, કોક દી તો સ્ટેશન આવશે ને, એનું નામ શ્રદ્ધા છે. શ્રદ્ધા એક ગુણ છે સાધકનો.
તમે જે શ્રદ્ધા રાખો છો એ ગુણ છે, પણ સાધકે શ્રદ્ધા રાખવાની. એ શ્રદ્ધા શું છે? મોક્ષાર્થીનું લક્ષણ છે. મોક્ષાર્થીના ચાર લક્ષણ કયા ને? વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુતા અને ષટ સંપત્તિ. વિવેક એટલે સત્ય, સત્યનો વિવેક. સત્ય શું છે? ગ્રહણ કરવું ને અસત્યને છોડી દેવું, એવી બુદ્ધિ એ ભગવાને મને આપી. એટલે મેં સાચી સાધના જ શોધી, ગાદી નહીં. અને આ ગાદી પર જે દી મને બેહાડતા હતા ને તે બધા સાક્ષી છે. રમણભાઈ ને શશીભાઈ ચાદર ઓઢાડવા આવ્યા ને તે દી મેં કહેલું કે ભાઈ ઉભર ઉભર ઉભર, તમે મને આમાં કાંઈ દોડાવીને પ્રવૃત્તિ કરાવવામાં ઈચ્છતા છો ને તો આ ચાદર મારે ઓઢવી નથી. બાકી તમે એમ કહો સાધના જ કરજો, તમે એકાંતમાં રહીને દિવ્ય શરીરની પ્રાપ્તિ કરો, ગોદડું ઓઢાડો તોય વાંધો નથી, આવી પાતળી સાલ શું. અને મેં 10 મિનિટ આપેલી કે આ બેઠેલા છે, એમાંથી એક પણ એમ કહે કે મુનિજી આને લાયક નથી તો આપણે તો કંઈ એમાં રસ જ નથી તો મારે ઓઢવી નથી. આઈ ગેવ ફૂલ 10 મિનિટ્સ. તમે બધા હારા હતા, તમે નહોતા પણ તમારા વડીલો હતા, તમે હશો ઘણા છે. એટલે મને એમ થયું કે બધાની સદભાવના તો લાગે, પછી ડરથી છાના રહી ગયા કે મને ખબર નથી, પણ બોલ્યું નહીં કોઈ. અને તે દી તમે બધા મને ચાદર ઓઢાને બેઠા, પણ ગાદીનો ગલગલિયો મને ક્યારેય થયું નથી, થાય નહીં, કારણ કે ગાદીથી ઘણી ઊંચી ભૂમિકાની અનુભૂતિ મને છે, એના ગલગલિયા છે. તો સાધના છે એ મુખ્ય ચીજ છે, સત્ય છે આપણા પરિવારમાં, આપણી પરંપરામાં. એટલા ભાગ્યશાળી છો, હું તો કહું છું કે તમે એવા ભાગ્યશાળો છો કે એવી પરંપરામાં જોડાયો છો, કમસે કમ તમે કોઈ ખોટા માર્ગે તો નહીં દોરાવો. ખોટા માર્ગે આપણે ન દોરે એ એક જબરું મોટું ભાગ્ય છે, કારણ કે અહીંથી ખોટી વાત તમને ક્યારેય કહેવામાં નહીં આવે. તો જ સત્ય ટકે. સત્ય અઘરું હોય, આપણે એની સામે વેંત્યા હોય, પણ સત્ય તો સત્ય જ રહે ને. આપણે વેંત્યા છે ને સત્યને નાનું કરીને આપણે એનાથી મોટા થવા ઈચ્છીએ તો એ સત્ય અસત્ય બની જાય. એટલે સત્ય એ છે કે મોક્ષ તો જ થાય કે જે મરે નહીં, નહીં તો મરે એનો મોક્ષ નથી. એટલે જ શાસ્ત્ર કહે છે કે જરા મરણ અને વ્યાધિ ત્રણેયનું ઉલ્લંઘન કરે તો મોક્ષ મળે. વૃદ્ધાવસ્થા ન હોય, જરા એટલે વૃદ્ધાવસ્થા. તો વૃદ્ધાવસ્થા તો બધાને આવે, મને આવે છે ને, જો ને આ ડોહો થઈ ગયો, 82 વર્ષ થઈ ગયા. પણ મારે તો 18 વર્ષ થઈ જવું છે. બધા આમ ગણે, હમણાં ચંદ્ર દર્શનનું રાખ્યું હતું ને કે ભાઈ 81 વર્ષ પૂરા થાય ને ત્યારે આ એક કાર્યક્રમ બધા રાખતા હોય છે. મહારાષ્ટ્રમાં વધારે એનું પ્રચલિત છે, એટલે એમ કે આપણે યોજવો છે. સારું ભાઈ, પણ તમે 81 ગણો, પણ મારે તો એનો